જ્યારે ભગવાનના 16 ચિહ્ન એની જ્યારે કથા સાંભળવાનો અવસર આપણાને જ્યારે પ્રાપ્ત થતો હોય ત્યારે આપણા મનની અંદર એક અભિલાષા ચોક્કસ હોય કે જે ભગવાન સ્વામિનારાયણનો આપણાને ભેટો થયો, જે ચરણ ઠેક અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર આવ્યા એ ચરણનો કેટલો મહિમા હશે. આપણે મોદીનો મહિમા જાણતા હોઈએ, પછી નાના નાના જે મિનિસ્ટરો હોય એનો મહિમા રહે નહીં, કારણ કે જે મેઇન વ્યક્તિ હતો એનો મહિમા જાણવાનો હતો અને આપણે જાણી લીધો. એમ આપણા ભગવાન સ્વામિનારાયણ એનો મહિમા સમજાય, એના ચરણનો મહિમા સમજાય, એના ચિહ્નનો મહિમા સમજાય, તો સમજી લો બધું આવી ગયું આટલી અંદર. અને એ ચરણ અને ચરણની અંદર રહેલા ચિહ્નો એનો કેવો મહિમા છે. પ્રારંભ કરીએ આપણે. સૌથી પહેલાં ભગવાનના 16 ચિહ્નોમાં જવનું ચિહ્ન તમે બધાએ જોયું હશે. એ જવના ચિહ્નો મહિમા શું છે? જે ભગવાનનો ભક્ત જવનું ધ્યાન કરે એનો મોટામાં મોટો ફાયદો શું છે કે એના બધાએ પાપ દૂર થઈ જાય. દુનિયાની અંદર કેટલાય પ્રકારના અનાજ છે, ધાન્ય છે, ઘઉં છે, ચોખા છે, પણ જવના એવા તે કયા ભાગ્ય કે ભગવાન સ્વામિનારાયણે પોતાના ચરણની અંદર જવનું ચિહ્ન પસંદ કર્યું. નહીતર ઘઉં પણ ભગવાન રાખી શકત, ન રાખી શકત. તમે જુઓ, કોઈ પણ કાર્ય કરવામાં આવે એમાં જવની જરૂર પડે. જવને તલ આપણે હોમતા હોઈએ છીએ. અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ આ જવના ઘણા બધા ફાયદા છે. એની ક્યાં વાત કરો, તમે લગ્ન કરો તો એ લગ્નની અંદર ઓલા ગોર મહારાજ યજ્ઞમાં નાખે, શું નાખે? જવ નાખે, ત્યારે તમારા લગ્ન પૂરા થાય છે. જગન કરો કે લગ્ન કરો, બંનેની અંદર જવ વપરાય છે. એટલે જવના પણ બહુ મોટા ભાગ્ય છે. અને આ જે જવનો જે ભગવાનનો ભક્તે ધ્યાન કરે એને ક્યારે એના જીવનની અંદર લૌકિક સંપત્તિની ખોટ આવતી જ નથી. માણસ બિયર પીએ, દારૂ પીએ, વિસ્કી પીએ, વોડકા પીએ અને કેવો કેફ ચડે, એમ આ જવના ચિહ્નનું જે ધ્યાન કરે ને ભગવાન સ્વામિનારાયણનો એવો કેફ ચડે છે. જે ધ્યાન કરે એના જીવનની અંદર લૌકિક સંપત્તિ ક્યારે ખૂટતી નથી. જુઓ આપણો રામપરનો ઇતિહાસ. એ રામપરના ધનભાઈ ફઈ, એમના પિતા હિરજીભાઈ, અને એ ધનભાઈના લગ્ન બળદિયાની અંદર કરવામાં આવ્યા હતા. પોતે પાકા સત્સંગી હતા, ભગવાનનો યોગ થયો હતો એમને, પણ સસરા કુટુંબની અંદર કોઈનામાં સત્સંગ નહીં. ખાવાની અંદર ક્યારેક ક્યારેક એવા પદાર્થો નાખે, છતાં પણ સત્સંગ છોડ્યો નહીં. સસરા પક્ષની અંદર કોઈ સત્સંગી નહોતું. એટલે ધનભાઈ વિચાર કર્યો કે અહીંયા વધારે રહેવું એના કરતાં પિયર ચાલી જાઉં. રજા માંગી, રજા આપી પણ દીધી. પાછા રામપરમાં આવ્યા, પ્રેમથી રામપરમાં રહે છે ને. એ વખતે આપણા ભુજની અંદર સુરજબા, એ સુરજબા એક વખત જ્યારે મહારાજની પાસે ગઢડા ગયા ત્યારે સુરજબા મહારાજને કે મહારાજ, મારા હાથ અને તમારા હાથ બે સેમ છે. મહારાજ કહેતું તો ગાંડી થઈ ગઈ લાગે છે. ક્યાં અમે પુરુષોત્તમ નારાયણ ભગવાન અને ક્યાં તમે જીવ? મારા હાથ ને તમારા હાથ સેમ કેમ હોઈ શકે? ત્યારે સુરજબા કે મહારાજ, આ હાથે તમને રોટલા ઘડીને જમાડ્યા છે, આ હાથે મહારાજ મેં તમને નવડાવ્યા છે, આ હાથે મહારાજ મેં તમારા ચરણની સેવા કરી છે. ત્યારે મહારાજે એમ કીધું કે સુરજબા, તમારી વાત બિલકુલ સાચી છે. અને એ વખતે મહારાજે રાજી થઈ અને સુરજબાને 5 કોરી આપી હતી. 5 કોરી આપી હતી એ સુરજબા. 5 કોરી રામપરમાં લઈ આવ્યા, ભુજમાં લઈ આવ્યા હતા. અને ધનબાઈનો એમનો યોગ થયો, સાંખ્ય યોગનું પાલન કરે છે. સમય જતાં સુરજભાઈ ધનભાઈને કીધું કે ધનભાઈ, વ્યવહારે કેમ છે? ધનભાઈ કે બા, બરોબર છે. સુરજબા કે જુઓ, આપણે સ્ત્રી જાતિ કહેવાય એટલે પરાધીન કહેવાઈએ. હવે તમે પણ સાંખ્ય યોગનું પાલન કરો છો ને મારી ઉંમર થઈ ગઈ છે, એટલે લ્યો આ 5 કોરી હું તમને અર્પણ કરું છું. જે કંઈ સત્કર્મ કરવા હોય, જે કંઈ ઉત્સવ સમયા કરવા હોય, આ 5 કોરીમાંથી કરજો. આ 5 કોરી
સુરજભાઈ ધનભાઈ ફઈને આપી અને એ ધનભાઈ ફઈએ પાંચ કોરી કોથરીની અંદર મૂકી દીધી. અને ઇતિહાસ એમ કહે કે જ્યારે જ્યારે આપણા કચ્છની અંદર મોટા મોટા ઉત્સવો કરવા કરતા અને એ ઉત્સવોની અંદર જ્યારે જેટલું ધન જોઈતું હતું એ ધન આ કોથરીમાંથી કાઢતા તો પાંચને પાંચ કોરી રહેતી. કેટલો પાવર હશે પાંચ કોરીની અંદર કે જ્યારે મોટા ઉત્સવ થાય ત્યારે ધનભાઈ ભાઈએ એ કોથરીમાંથી કાઢી કાઢી અને મોટા મોટા ઉત્સવો કરતા. એટલા એટલી વાત નહીં, ચોખા લેવા હોય, ઘી લેવું હોય, અરે બ્રાહ્મણોને દક્ષિણાઓ આપવી હોય તો પણ કોથરીમાં હાથ નાખીને મૂઠા ને મૂઠા ધન કાઢે તો એ પાંચ કોરીમાંથી એક કોરી ઓછી ન થાય. ભુજની અંદર એકાદશીના સંતન ઉપવાસ હોય, બારસના પારણા કરવા હોય તો એ કોથરીમાંથી કોથરીમાં હાથ નાખે અને રૂપિયા કાઢે તો એ ખૂટે નહીં. એને પાંચ કોરીમાંથી આપણે ભુજની અંદર પ્રસાદીનો આરો છે, પ્રસાદીનો આરો બનાવ્યો, રોડ નરનારાયણ દેવને દૂધ અને પૂરનો થાળ પણ એ પાંચ કોરીમાંથી થતો હતો. એક કે બે વર્ષ નહીં પણ કેટલાય વર્ષો સુધી આ કોરીએ પોતાનો પ્રતાપ બતાવ્યો. હવે તમે જોજો, ધનભાઈ ફઈની ઉંમર થઈ ગઈ, એમના ભાઈનો દીકરો વિશ્રામભાઈ, એમની દીકરી કાનબાઈ, એ પણ સાંખ્ય યોગનું પાલન કરતી હતી. ધનભાઈની ઉંમર થઈ ગઈ એટલે ધનભાઈએ કાનબાઈને કીધું કે હવે હું ધામમાં જાઉં છું. ત્યારે કાનબાઈ કહે કે ફઈ તમે ધામમાં જાઓ છો તો આ બધા મોટા ઉત્સવો, મોટા સમૈયા એ બધું કોણ કરશે? અને એક વાત યાદ રાખજો, હા, કચ્છની અંદર જેટલો સત્સંગ વિસ્તાર્યો હોય, કારણ કે કચ્છની અંદર એટલી અંધશ્રદ્ધા લોકોના અંતરની અંદર હતી, એ બધી અંધશ્રદ્ધાઓને આ ધનભાઈ ફઈએ દૂર કરી છે. હા, ગામડે ગામડે જઈ બહેનોની અંદર સત્સંગ વ્યાપ્યો, એ બધો ફળ, એ બધો ક્રેડિટ ધનભાઈ ફઈને જાય છે. ઉંમર થઈ ગઈ, ધનભાઈ ફઈ કીધું કાનભાઈને કે હું તો ધામમાં જાઉં છું, આ કોરીમાંથી કોથરીમાં મૂકી છે, કોરીમાંથી જેટલો ધન કાઢશો ખૂટશે નહીં એટલું વરદાન આપ્યું. કાનભાઈને કોરી આપી, એ કાનભાઈએ પણ વર્ષો સુધી યજ્ઞ કર્યા તો એ કોરી ખૂટી નહીં. વર્ષો જતાં કાનભાઈ પણ ધામમાં જવાનો ટાઈમ આવ્યો એટલે કાનભાઈ વિચાર કર્યો કે સમય હવે બદલાઈ ગયો છે, લોકોના જીવન પહેલાં જેવા રહ્યા નથી, એટલે જો મારી પાસે તો રહેશે તો સદુપયોગ થશે, પણ કદાચ આ કોરી ભવિષ્યની અંદર કોઈ બીજા વ્યક્તિ પાસે જશે તો એનો દુરુપયોગ થશે, એમ વિચાર કરી અને જે કોથરીની અંદર પૂરેલી હતી કોથરીમાંથી કાઢી અને ડાબલીની અંદર મૂકી દીધી. ત્યારથી પછી કોરીમાંથી રૂપિયા નીકળવાના બંધ થઈ ગયા. પણ ઇતિહાસ એમ કહે કે વર્ષો સુધી કોરીથી યજ્ઞ કરેલા હતા, આજે એ કોરીના તમને દર્શન થાય છે. પ્રસાદીની કોરીના રામ પર જાઓ તો તમને આજે પણ એ કોરીના દર્શન થશે. વાલા ભક્તજનો, આ ભગવાનના એક જવ નામનું ચિહ્ન, એનો ધ્યાન કરવાથી ક્યારે આપણા જીવનની અંદર લૌકિક સંપત્તિ ખૂટતી નથી, આ તો ખાલી એક ચિહ્નનો પ્રતાપ છે. બીજું ચિહ્ન આવે છે વજ્રનું. જે ભગવાનનો ભક્ત વજ્રનું ધ્યાન કરે છે એ ભક્તના પાપરૂપી પર્વતો બધા ભેદાઈ જાય અને કામનો નાશ થઈ જાય. માણસ મોટામાં મોટો દોષની અંદર ફસાયેલો હોય તો કામદોષ છે. અને જો અમદાવાદનો ઇતિહાસ, અમદાવાદના એ દામોદર ભક્ત ધ્યાનમાં બેઠા હતા, એક પછી એક ભગવાનના ચિહ્નોનું ધ્યાન કરતા જાય અને એના શરીરમાંથી કાળા પુરુષ નીકળતા જાય. આપણે નીકળે કોઈ ભાઈ, આપણે એવું ધ્યાને નહીં કરતા હોઈએ. એ દામોદર ભક્તના અંતરમાંથી કાળા પુરુષ તો નીકળતા જાય. દામોદર ભક્ત પૂછે કોણ છો તમે, ત્યારે કોઈક એમ કહે કે હું ક્રામ છું, કોઈક કે હું ક્રોધ છું, કોઈક કે હું લોભ છું, કોઈક કે હું મોહ છું. એક પછી એક દોષ નીકળતા જાય ને કહેતા જાય કે તમે હવે ભગવાનના ચરણના ધ્યાન, ચિહ્નના ધ્યાન કરો છો એટલે હવે અમે તમારી અંદર રહી શકશું નહીં. આ છે વજ્રનો પ્રતાપ, કે ગમે એવો કામ હોય એ પણ મૂળમાંથી નીકળી જાય, આ છે વજ્રનો પ્રતાપ. પછી આવે છે જાંબુ. જે ભગવાનનો ભક્ત જાંબુનું ધ્યાન કરે એ માયિક વિષયમાં ક્યારેય બંધાય નહીં, કેવળે ને કેવળે ભગવાનની મૂર્તિમાં એ ભગવાનના ભક્તનું મન સ્થિર થાય છે. સંસારના જે કોઈ રસમાત્ર કહેવાય એ રસમાત્ર બધા ઉડી જાય અને સંસાર કેવો નીરસ થઈ જાય. આ જાંબુનો પાવર છે ભાઈ. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા અને કોઈક ભગત જાંબુ લઈ આવ્યા મહારાજ માટે, અને મહારાજ જાંબુ ખાતા જાય ને ઠળિયા બાજુમાં મૂકતા જાય. એટલે ભગતને મનમાં એમ થયું કે આ ઠળિયા હું મારે ગામમાં લઈ જઈશ અને વાવીશ અને પ્રસાદીનું ઝાડ ઉગશે. આવો સંકલ્પ કર્યો અને જ્યાં ઠળિયા લેવા માટે જાય તો મહારાજ કે એ ઠળિયાને અડજો નહીં. કા મહારાજ,
મહારાજ કે હવે ઠળિયા ઉગશે નહીં, લેવા આવતા લઈ જા, વાવા હોય તો વાવજે પણ ઉગશે નહીં. કેમ? મહારાજ કે આ જાંબુ અમારા યોગની અંદર આવ્યા છે એટલે આ જાંબુના જન્મ મરણ હવે બધાએ ટળી ગયા. આ પાવર છે જાંબુનો, એના કારણ શરીરની વાસના હતી એ પણ બળી ગઈ. એટલા માટે કહેવાય ને વાલાએ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રે લોલ. જેણે ભગવાનનો રસ ચાખ્યો હોય એને પછી જગતના તમામ રસ છે એ નિરસ થઈ જાય છે. જુઓ તમે અલૈયા ખાચરના જીવનનો પ્રસંગ. અલૈયા ખાચરની પાસે કોળી કુટુંબની એક દીકરી રહેતી હતી, રામભાઈ એમનું નામ હતું. નાનપણથી એના માતા પિતા સ્વધામ સીધાવ્યા હતા અને અલૈયા ખાચર એ દીકરીની જવાબદારી લીધી. સમય ઉપર સમય પસાર થતો જાય, જ્યારે જ્યારે બાપુ ગઢપુર જાય ત્યારે દીકરીને ભેગી લઈ જાય અને દીકરી જીવબા અને લાડુબાના યોગમાં આવી અને એવી સત્સંગી થઈ ગઈ, એવી સત્સંગી થઈ ગઈ કે આખો સંસાર ઝેર થઈ ગયો. આંખ બંધ કરે તો ભગવાનની મૂર્તિ સામે દેખાય. ઉંમર લાયક થઈ એટલે પિતાની પહેલી ફરજ આવે કે દીકરા કે દીકરીના લગ્ન કરાવી દેવા જોઈએ. મા બાપને આ મોટી ચિંતા હોય. અલૈયા ખાચરને મનમાં એમ થયું કે દીકરી મોટી થઈ ગઈ છે અને દીકરીને વાત કરી કે બેટા તારા હવે લગ્ન કરવાના છે. ત્યારે રામભાઈ કહે બાપુ મારે લગ્નની ઈચ્છા નથી, મારે તો ભગવાનને ભજવા છે. કેટલીય સમજાવવાની કોશિશ કરી પણ દીકરી એકની બે ન થઈ. આખરે નિર્ણય મહારાજ ઉપર મૂકવામાં આવ્યો અને મહારાજે કીધું કે જાઓ પરણીને ભગવાનને ભજજો. મહારાજે ખાલી એટલું જ કીધું, પરણીને ભગવાનનું ભજન કરજો. દીકરીના લગ્ન લેવાયા, એક પછી એક ફેરા થતા જાય થતા જાય, ચાર ફેરા પૂરા થયા અને જે પોતે સોળે શણગાર ધારણ કર્યો હતો એ બધો ઉતારીને ઓલા વરરાજાના ખોળામાં મુક્તિ જાય અને રામભાઈ કહેતી જાય કે લે ખમા મારા વીરા, આ બહેન તરફથી ભાઈને ભેટ. બાપુ તો હચમચી ગયા કે આ શું જોયો છે આવો ઇતિહાસ કોઈથી, કે લગ્નના માંડવે કોઈ બેન હોય એ શણગાર ધારણ કરેલા હોય પોતાના પતિના ચરણમાં મૂકી દે ને એમ કે ખમાવાળા વીરા. આપણને તો લગ્નની ઉતાવળ હોય કે ગોર મારે ને કે ભાઈ ફટાફટ કરો ફટાફટ કરો. હવે લગ્નમાં ફટાફટ થાય એટલું છોટા છેડામાં ફટાફટ થાય, પણ જેના જીવની અંદર ભગવાન આવ્યા હોય એના બધા રસ છે નિરસ થઈ જાય. જ્યાં આવી ઘટના બની બાપુને તો આશ્ચર્ય થયું કે દીકરી આ શું. બાપુ મહારાજે કીધું હતું ને કે પરણીને ભગવાન ભજો, પરણવાનું કામ થઈ ગયું પૂરું, હવે ભગવાનને ભજવા છે. ત્યારે વરરાજા એમ કીધું હોય બાપુને કે બાપુ બાપુ આ તમારી દીકરી એ કોઈ સામાન્ય દીકરી નથી, આ તમારી દીકરી એ તો કોઈક દેવી હોય એમ લાગે છે. હું એના યોગમાં આવ્યો એટલે મારો સંસાર પણ ગયો. હવે માત્ર બે ક્ષણની અંદર પેલા વરરાજાનો સંસાર ચાલ્યો ગયો. આને કહેવાય વાલાએ રસના ચાકણ હાર કે છાસ તે નવ પીવે રે લોલ. જેને ભગવાનનો રસ ચાખવો હોય એ પછી વ્યક્તિ ક્યારેય સંસારનો રસ ચાખી શકે નહીં. આ જાંબુનો પ્રભાવ છે. પછી આવે છે ધ્વજા એટલે કે કેતુ. જે ભગવાનનો ભક્ત કેતુનું ધ્યાન કરે તે ભક્ત કાળ ઉપર વિજય મેળવે છે. લ્યો આપણે બધાએ કાળથી બંધાયેલા છીએ. જ્યારે આપણો સમય આવશે ત્યારે આ લોક છોડીને આપણે બધાને જવાનું છે. પણ આ ધ્વજાનો પાવર એટલો છે, આ કેતુનો એટલો પાવર છે કે જે ભગવાનનો ભક્ત ધ્યાન કરે કાળ ઉપર વિજય મેળવી શકે અને ધારે એમ કરી શકે એવી સંકલ્પ શક્તિ એ ભક્તને પ્રાપ્ત થાય છે. જો આપણો ભુજનો પ્રસિદ્ધ પ્રસંગ, જ્યારે રાધા કૃષ્ણદેવની પ્રતિષ્ઠા કરવાની હતી અને કચ્છના અલગ અલગ પ્રાંતોમાંથી બધા ભક્તો ભુજ આવતા હતા, આવડો મોટો ઉત્સવ. પણ એ વખતે માંડવીની અંદર કોલેરાનો રોગ ફાટ્યો હતો અને આ બાજુ ધનભાઈ ફઈ અને એ વખતે મિસ્ત્રી પરિવારમાં ધનજીભાઈ પંડ્યા, એમના પરિવારમાં અત્યારે પ્રાણશંકરભાઈ પણ છે. ચાઈબાસા તમે જાઓ તો એ પ્રાણશંકરભાઈ તમને મળે અને દાદા બધીએ મને વાત પણ કરી હતી ગઈકાલે મેં ગયા ત્યારે. તો એ ધનજી પંડ્યા એટલી સમૃદ્ધિ હતી એ વખતે મિસ્ત્રી પરિવારોની અંદર કે પોતે ભણવા જતા, એમના દીકરાઓ ભણવા જતા ને પ્લેનમાં ભણવા જતા. વિચાર કરો આથી 80 કે 90 100 વર્ષ પહેલાં આટલી જાહોજલાલી એટલે કેટલું કહેવાય. ભુજની અંદર પ્રસંગ છે, રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરવાની છે અને ભુજનો રાજા ખેંગાર એણે ફરમાન કર્યું કે બધાએ ભક્તો આવે પણ માંડવીનો એકે ભગત આવવો જોઈએ નહીં. કારણ કે માંડવીમાં એક અત્યારે ભયંકર રોગ ચાલે છે અને હજારો ભક્તો અહીંયા આવશે અને બધાએ ભક્તો એકબીજાના સંસર્ગમાં આવશે અને રોગ ભુજની અંદર થશે તો કેટલા લોકો મરી જશે.
અત્યારે તો સારી એવી હોસ્પિટલો થઈ ગયા, ધીરુભાઈ કોકિલાબેન અંબાણી ને થીમ્સ ને અપોલો ને, એ વખતે તો કઈ હોસ્પિટલો નહીં ને નહીં એવા રોગ નિદાન કરવું શું. એટલે ભુજના રાજાએ મનાઈ કરી દીધી, પણ પ્રાણશંકરભાઈ ધનજીભાઈ પંડ્યા ગયા હો, ભાઈને કીધું કે ભાઈ આવી વાત છે, ભાઈ કે તમે જાઓ રાજા પાસે અને રાજાને કહેવો કે કોઈને કાંઈ નહીં થાય, હું કહું છું ને. અને એ વખતે ધનજીભાઈ રાજા પાસે આવ્યા ને રાજાએ કીધું ધનજીભાઈને કે ધનજી ધ્યાન રાખજે, તું એમ કહે છે કે માંડવીના ભક્તો આ ભુજની અંદર આવવા જોઈએ, પણ તને ખબર છે ને માંડવીમાં અત્યારે રોગચાળો ચાલે છે, ભુજમાં આવશે લોકો બીમાર થશે, કેટલાય મરી જશે, એની બધી જવાબદારી તારી, ધ્યાન રાખજે, તારી પાસે જેટલી સંપત્તિ છે એ બધી સંપત્તિ હું લઈ જઈશ. અને ત્યારે ધનજીભાઈએ જવાબ આપ્યો ખેંગારને કે ખેંગાર સાંભળી લે, તારી પાસે તો કચ્છ જેવું એક નાનું રાજ્ય હશે, તારા જેવા કચ્છના તો ચાર ચાર રાજ્ય હું ખીચામાં લઈને ફરું છું, કે આટલી સંપત્તિ આપણા ભક્તો પાસે હતી ભક્તો. અને ત્યારે રાજાએ કીધું કે જો હવે બોલાવો તો બોલાવ જા. અને ધનજીભાઈને ફઈ ઉપર વિશ્વાસ હતો કે ભુજની અંદર આવડો મોટો પ્રસંગ થાય છે ને માંડવીના ભક્તો કેમ રહી જાય, અને આ બાજુ પ્રસંગની થઈ તૈયારી, અને આ બાજુથી કાળનું આવવાનું શરૂ થયું. ખત્રી તળાવ તમે જોયું હશે માંડવી જતા હો ત્યારે, બુદ્ધિ આગળ વધો નારણ પર પહેલાં ખત્રી તળાવ આવે, અને એ વખતે કાળ ત્યાં આવ્યો. ધનભાઈ ફઈએ રોક્યો ને કીધું કે ધ્યાન રાખજે, ભુજની અંદર આવડો મોટો ઉત્સવ થાય છે, એકે હરિભગતને કાંઈ થવું જોઈએ નહીં, અહીંયા ને અહીંયા ઊભો રહી જાજે. કારણે ત્યાંને ત્યાં રોકી રાખ્યો. ભુજની અંદર ભવ્ય પ્રસંગ ઉજવાઈ ગયો, માંડવીના ભક્તો માંડવી ચાલ્યા ગયા, ભુજની અંદર 7 દિવસ સુધી કોઈને કાંઈ થયું નહીં. અને જેવો ઉત્સવ પૂરો થયો, ત્યાં ભુજની અંદર જેટલા મરવાના હતા, 7 દિવસની અંદર જેના પ્રારબ્ધ ખૂટવાના હતા એને પણ કાળ કાંઈ કરી શક્યો નહીં. અને 7 દિવસ પૂરા થયા એટલે 60-70 લોકો એક સાથે મરી ગયા, પણ 7 દિવસ સુધી કાળ કોઈને કાંઈ કરી શક્યો નહીં. આ ભગવાનના ભક્તોનો પાવર છે કે કાળને પણ રોકી શકે. જો બીજો પ્રસંગ, ગોપાળાનંદ સ્વામી વડોદરાની અંદર આવે અને 6-6 મહિના સુધી રોકાય તો ગામની અંદર કોઈ મરે નહીં. કાળને મનમાં એમ થાય કે ભગવાને મને આજ્ઞા કરેલી છે, મારે મારું કાર્ય કરવું જોઈએ, પણ જ્યાં ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત બેઠા હોય ત્યાં ભાઈ કાળની શું ગતિ. 6 મહિના સુધી વડોદરાની અંદર આવી શક્યો નહીં. અંતે ગઢપુર જવું પડ્યું ને મહારાજને પ્રાર્થના કરી કે હું વડોદરા જઈ શકતો નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું કે તારે ત્યાં જવું નહીં, કે અમારા સાધુ બિરાજમાન હોય અને અમારા સાધુ વરદાન આપતા હોય કે જાઓ, કોઈને ત્યાં કાળ નહીં આવે તો તારી પણ તાકાત નથી કે અમારા સાધુ પાસે જઈ શકે. અને 6 મહિના સુધી કહેવાય કે વડોદરાની અંદર કાળ આવ્યો નહોતો. એ 6 મહિનાની અંદર જેના જેના જેવા પ્રારબ્ધ હતા એ પ્રારબ્ધ એમને એમ અકબંધ રહ્યા હતા. એટલે કહેવાય કે જે ધ્વજાનું ધ્યાન કરે, કેતુનું ધ્યાન કરે, એ કાળ ઉપર પણ વિજય મેળવી શકે છે. ત્યાર પછી આવે છે કમળ એટલે કે પદ્મ. જે ભક્ત કમળનું ધ્યાન કરે છે એના જીવનની અંદર કમળ જેવા ગુણો પ્રાપ્ત થાય છે. કમળ પાણીની અંદર રહે છતાં એ કેવું નિર્લેપ રહે છે, ગમે એટલું તળાવ ભરાય પણ તમે જોજો સવારે જાગીને એ કમળ ઊંચું ને ઊંચું રહેશે. પાણીની અંદર રહેવા છતાં પણ કમળ છે એ નિર્લેપ રહે છે. એમ જે ભગવાનનો ભક્ત છે સંસારની અંદર રહેવા છતાં પણ એવોને એવો નિર્લેપ રહે છે. જુઓ પ્રસિદ્ધ પ્રસંગ ભાયાવદરના કેશવ ભગતનો. લગ્ન લેવાયા, લગ્ન થયા તો ખરા, પણ કેશવભાઈએ વિચાર કર્યો કે આ જન્મ છે એ કંઈ ભોગ ભોગવવા માટે નથી, આ જન્મ તો ભગવાનને રાજી કરવા માટે છે. લગ્ન લેવાઈ ગયા, પરણ્યાની પહેલી રાત્રિ અને એની પત્નીની આગળ પહેલી રાત્રે સંસાર નાશત્વની વાત કર્યો કે કરોડો જન્મ સુધી આપણે સંસાર ભોગવ્યો તો એનો હજી કંઈ આરો આવ્યો નથી, અને ભોગથી ભાઈ કોઈનો આરો આવ્યો છે? ભોગે ન ભૂગતા વયે મેં ભૂગતા. આપણે એમ વિચાર કરીએ કે ભોગને ભોગવીએ છીએ, પણ વાસ્તવિક દ્રષ્ટિએ છે ને ભોગ આપણને ભોગવી જાય છે. એવી સંસાર અસારને ભગવાન સારની વાત કરી, 1 મહિનો 2 મહિનો થયા રોજ ભગવાનની વાતો કર્યો, અને 6 મહિના 7 મહિના 8 મહિના થયા એટલે બહેનોને પહેલી ચિંતા થાય કે હવે છોકરો આવશે, છોકરી આવશે, થાય કે નહીં. 9 મહિના થવાની તૈયારી હોય એટલે બધાને મનમાં એમ થાય કે કંઈક આવશે આવશે. પણ કેશવ ભગતના પત્ની એમની સાસુને એટલે કેશવ ભગતની માને કહી દીધું હતું સાસુમાં તો કે આ પ્રસંગ ક્યારે આવશે નહીં. કેમ? તો કે આજ સુધી 8-8 મહિના થયા
આજ સુધી મેં કેશવ ભગતનો સ્પર્શ પણ કર્યો નથી, અરે એના યોગની અંદર હું આવીને મારો સંસાર હતો એ પણ નાશ થઈ ગયો. ત્યારે કેશવ ભગતે એની માને કીધું કે બસ માં, હવે મારે ઘરની અંદર રહેવું નથી, મારે જૂનાગઢ જવું છે અને ગુણાતીતાનંદ સ્વામીની પાસે રહી અને ભગવાનનું ભજન કરીશ. જો સંસારની અંદર હતા છતાં પણ સંસાર એમને બાદ કરી શક્યો નહીં. કહેવાનું એટલું, તમે ભલે સંસારની અંદર રહો, સંસારની પ્રવૃત્તિઓ કરો, પણ યાદ રાખજો તમે સંસારમાં રહો એમાં વાંધો નહીં, પણ સંસાર તમારામાં ના આવે એ ખાસ ધ્યાન રાખજો. એ જોવાનું છે આપણે. એટલે જે ભગવાનનો ભક્ત કમળનું ધ્યાન કરે એ સંસારની અંદર રહીને નિર્લેપ થઈ જાય છે. ત્યાર પછી આવે છે અંકુશ, કે જે ભક્ત શ્રદ્ધાથી અંકુશનું ધ્યાન કરે એ ભક્ત મનરૂપી હાથીને જીતીને વશ કરે છે. જેમ ઉન્મત હાથી હોય એને વશ કરવા માટે મહાવત અંકુશ રાખે, અંકુશ મારે એટલે હાથી છે એ વશ થઈ જાય. એમ આપણું મન છે કે હાથી છે, એ મનરૂપી હાથીને વશ કરવા માટે ભગવાનના ભક્તોએ અંકુશનું ધ્યાન કરવું જોઈએ. એક એક ચિહ્નના તો મોટા મોટા ઇતિહાસો છે, પણ શોર્ટ સમયની અંદર તમને કહી દઉં. ત્યાર પછી આવે છે અષ્ટકોણ, કે જે ભગવાનનો ભક્ત અષ્ટકોણનું ધ્યાન કરે છે એ વગર યોગ સાથે અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય. એટલું જ નહીં, ભગવાનના દર્શન કરવા હોય તો આંખ બંધ કરી અને સમાધિ કરીને ભગવાનના ધામના દર્શન પણ કરી શકે છે. નહીંતર આપણે વિચાર કરીએ કે યોગના આઠ અંગો સિદ્ધ થાય પછી જ સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય, પણ અષ્ટકોણનો એટલો પાવર છે કે વગર યોગ સાધનાએ એ ભગવાનના ધામમાં જઈ શકે છે. વાંચો પરચા પ્રકરણ, વડોદરાના ઉમૈયાબાઈ આંખ બંધ કરે અને વગર સાધનાએ ધામની અંદર જાય અને ધામની અંદર રહેલી વસ્તુઓને લઈ આવીને અહીંયા બતાવે. કઠણ છે? નથી. પણ જે ભગવાનનો ભક્ત ધ્યાન કરે એના માટે બધું સહેલું થઈ જાય છે. ત્યાર પછી આવે છે સ્વસ્તિક, ભારતીય સંસ્કૃતિનું જેને પ્રતીક કહેવામાં આવે. સ્વસ્તિક છે એ કલ્યાણકારી ચિહ્ન છે અને કેવનું મોક્ષનું પ્રતીક છે. સ્વસ્તિક છે એ બધાનું મંગળ કરનારું છે. પોતાનું તો કલ્યાણ થાય જે સ્વસ્તિકનું ધ્યાન કરે, એટલું જ નહીં પણ બીજાનું પણ કલ્યાણ કરી શકે. જેવો ગાધડકાનો પ્રસંગ, ગાધડકાના ગોવિંદભાઈ દરજી પોતે સીવાનું કામ કરે અને આખો દિવસ દુકાનમાં સ્વામિનારાયણ 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 આવું નામ લે. એટલે કોઈકે કીધું કે ભાઈ તે આ નવો ધર્મ શા માટે સ્વીકાર કર્યો? આપણો જૂનો ધર્મ હતો એ બરાબર હતો અને આ ધર્મમાં કલ્યાણ થાય કે ન થાય તને ખાતરી છે કે તારું કલ્યાણ થશે? ત્યારે ગોવિંદભાઈએ જવાબ આપ્યો કે ભાઈ મારું તો કલ્યાણ થઈ ગયું છે, પણ સાંભળી લે, આ મારું સીવેલું જે કપડું છે એ કપડું કોઈ પહેરશે તો એનું પણ કલ્યાણ થઈ જશે. આ છે સ્વસ્તિકનો પાવર, કે જે ભગવાનનો ભક્ત એનું ધ્યાન કરતો હોય પોતાનું તો કલ્યાણ કરી શકે પણ એના યોગની અંદર આવે એનું પણ કલ્યાણ થઈ જાય. મહારાજના વખતની અંદર નૃસિંહાનંદ સ્વામી હતા અને સંતોને બધાએ રાત્રે સૂતા હશે અને મધ્યરાત્રિનો સમય થયો. સ્વામીને લઘુશંકા કરવા માટે બહાર જવાનું થયું. બહાર નીકળ્યા અને એ વખતે ત્યાં બરાબર બળદની બાજુમાં સ્વામી લઘુશંકા કરતા હતા અને બળદને ખબર પડી, બળદ ભડક્યો અને સ્વામી પડી ગયા. પડી ગયા તો ક્યાં પડ્યા? બે બળદના શિંગડા વચ્ચે સ્વામી ભરાઈ ગયા. હવે જો બળદ ઊભો થાય તો સ્વામી સીધા પડે. એક તો મોટી ઉંમર અને આમ પડી જાય તો વધારે લાગી જાય. પણ કેવી ઘટના બની, સ્વામી બળદમાંથી પડી ગયા. નહીંતર તમે જોજો, આપણે રાત્રે સૂતા હોય ને કોઈક આપણે જરાક ડગે તો આપણે ડાગી જઈએ, આમ ફફાંગ કરતો કોઈક પડે તો બળદ સીધો ઊભો થઈ જાય, ન ઊભો થાય. પણ બળદ કાંઈ બોલ્યો નહીં, એમને એમ ત્યાં ને ત્યાં બેસી રહ્યો. અને આ બાજુ પછી નૃસિંહાનંદ સ્વામીએ કોઈકને જગાડ્યા, રાડ પાડી પાર્ષદો આવ્યા, સ્વામીને માનમાન ત્યાંથી બહાર કાઢ્યા. પણ સ્વામી બળદ ઉપર રાજી બહુ થયો. હા, સ્વામીએ વિચાર કર્યો કે જો આજે આ બળદ ઊભો થયો હોત અને બળદ મને શિંગડેથી ઉલાડીને ક્યાંય નાખી દેત તો જીવતો રેત કે ન રેત, મારા શરીરના હાડકાં સાજા રેત કે ન રેત, પણ આ બળદ કેટલો ડાયો છે, માણસ ન સમજે એ બળદ સમજી ગયો. સ્વામી બળદ ઉપર જોઈ, બળદને જોઈને એટલા બધા રાજી થયા અને બળદ સામે જોઈને સ્વામી એટલું કીધું કે જા, આ તારો છેલ્લો જન્મ છે. અને ઇતિહાસ એમ કહે કે જ્યારે બળદનો અંતકાળ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા હતા અને બળદને ધામમાં લઈ ગયા હતા. આ છે ભગવાનના સંતનો પાવર, કે જે સ્વસ્તિકનું ધ્યાન કરે એનું પોતાનું તો કલ્યાણ નિશ્ચિત થઈ જ જાય, પણ એના યોગની અંદર જે કોઈ આવે એનું પણ કલ્યાણ થઈ જાય છે. ત્યાર પછી આવે છે મીન, એટલે કે મત્સ્ય.
જેમ માછલીને પાણીની અંદર પ્રેમ છે એમ જે ભગવાનનો ભક્ત આ મત્સ્યનું ધ્યાન કરે એને ભગવાનની અંદર એવો પ્રેમ થાય છે. જેમ માછલી પાણી વગર એક ક્ષણ પણ રહી શકતી નથી, એમ ભગવાનનો ભક્ત છે પણ ભગવાનના દર્શન કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતો નથી. અને એવા આપણા સંપ્રદાયની અંદર એક સંત હતા, એનું નામ સચ્ચિદાનંદ સ્વામી હતું. મહારાજની પ્રત્યે કેટલો અગાધ અને અદ્વિતીય પ્રેમ કે મહારાજ જ્યારે વડતાલ જતા હોય અને સચ્ચિદાનંદ સ્વામીને એમ કહે કે તમારે અમારી સાથે ચાલવાનું નથી, તમારે અહીંયા રહેવાનું છે, અને ત્યારે સ્વામીને એટલો વિયોગ થાય કે રૂંવાળે રૂંવાળે રુધિર નીકળે. અને જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો જ્યારે તિરોધાન લીલાનો સમય થયો, જ્યારે ધામમાં જવાનું થયું, ત્યારે મહારાજે બધાને ટકોર કરી હતી કે અમારા ગયા પછી કોઈને અન્ન છોડવાનું નથી, અમારા ગયા પછી કોઈને જળ છોડવાનું નથી, અમારા ગયા પછી જો કોઈ અમારી વાત નહીં માને તો મહારાજ કે વિમુખ કહેવાશે. પણ સચ્ચિદાનંદ સ્વામીને મનમાં થયું, જે ભગવાનની સાથે વર્ષો સુધી રહ્યો, જે ભગવાનનું મેં ધ્યાન કર્યું, અને એ ભગવાન મને છોડીને ચાલ્યા જશે, એ જાય એના પહેલાં જ હું પહોંચી જાઉં. અને મહારાજ હજી તો અહીં સંકલ્પ કરે ધામમાં જવાનો, એના પહેલાં તો સમાધિ કરી અને સચ્ચિદાનંદ સ્વામી પહોંચી ગયા ધામમાં. પણ મહારાજે પાછા એને વાળ્યા હતા કે તમારે હજી આવવાનું નથી, અમે કીધું એ પ્રમાણે તમે કરો, આટલો એમને પ્રેમ હતો. અને બીજા હતા પૂંજા ડોડિયા. મહારાજે ટકોર કરી હતી ભક્તોને કે અમારા ગયા પછી કોઈને કાંઈ કરવાનું નથી, પણ આ પૂંજા ડોડિયાને મહારાજ પ્રત્યે કેટલો ભાવ. પોતે ખેતીનું કામ કરે અને ખબર પડે કે મહારાજ આજુબાજુના પંથકમાં આવ્યા છે, ખેતરના કામ પડતા મૂકી અને મહારાજની પાસે દોડી જાય. અને દર એકાદશીએ મહારાજના દર્શન કરવાનો નિયમ હતો, ગઢડા પોતે જાય અને મહારાજ માટે કંઈક વસ્તુ પદાર્થ લઈ જાય. એટલું જ નહીં, માણકી ઘોડીનો પણ એટલો મહિમા, પોતે જતા હોય તો માથા ઉપર રજકાનો ભારો લઈ જાય, આટલો માણકીનો મહિમા. દસમનો સમય તમને ખ્યાલ હશે, મહારાજ જેરસુદ દસમના ધામમાં ગયા અને દસમના આ પૂંજાભાઈ ડોડિયા મહારાજના દર્શન કરવા માટે જાય છે અને વચમાં જ સમાચાર મળ્યા કે મહારાજ તો આજે ધામમાં સીધા આવી ગયા. અને આટલા સમાચાર મળતાની સાથે ત્યાંને ત્યાં મૂર્છિત થઈને પડી ગયા, જોડીની અંદર લઈ આવ્યા ગઢપુરમાં. પૂંજાભાઈનું શરીર આખું એ કાળું થઈ ગયું, માંડ માંડ સ્વસ્થ થયા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, દિવસો ઉપર દિવસો વ્યતીત થાય પણ પૂંજાભાઈએ અન્ન અને જળ છોડી દીધા. ગોપાળાનંદ સ્વામી કે પૂંજાભાઈ કંઈક જમી લો કે આમ તમે અન્ન જળ છોડશો તો કેમ ચાલશે? મહારાજની આજ્ઞા હતી કે અમારા ગયા પછી કોઈ અન્ન જળ છોડશો નહીં. ત્યારે પૂંજાભાઈ રડતા રડતા એટલો જવાબ આપે કે સ્વામી મેં અન્નજળ છોડ્યા નથી, એ તો પોતાની મેળે છૂટી ગયા છે. અને કહેવાય કે તેરમાના દિવસે સ્વામિનારાયણ ભગવાન એ પૂંજાભાઈને ધામમાં લઈ ગયા. અને એક માણકી ઘોડી એવી હતી, મહારાજની પ્રત્યે કેટલો પ્રેમ કે તેરમાનો દિવસ આવ્યો, મહારાજ એ માણકી ઘોડીને પણ પોતાના ધામની અંદર લઈ ગયા. આ બધા પ્રેમી ભક્તોના લક્ષણ છે ભાઈઓ, કે એક ક્ષણ પણ ભગવાન વગર રહી ન શકે. તમે કંઈક યાત્રાએ કે પિકનિક કે પ્રવાસ ઉપર ગયા હો અને એકલા ગયા હો તો તમે ઘરે ફોન કરો કે ન કરો? બે ચાર કલાક, પાંચ કલાકે ફોન કરો, ફોનની વ્યવસ્થા ન હોય તો ઈમેલ ગમે એમ કરીને ઘરનો કોન્ટેક કરો. કારણ કે તમને ઘર પ્રત્યે આસક્તિ છે, પરિવારની અંદર પ્રેમ છે. બસ એવો ને એવો પ્રેમ આપણે ભગવાનની અંદર કરવાનો છે. ત્યાર પછી આવે છે ત્રિકોણ. ત્રિકોણનું જે ભગવાનનો ભક્ત ધ્યાન કરે છે એ ત્રણ દેહ થકી પર થઈ જાય અને બ્રહ્મમય દેહને પામીને ભગવાનના અક્ષરધામની અંદર જાય છે. તમને જો ત્રણ ખૂણા દેખાતા હશે, ત્રિકોણની અંદર ત્રણ ખૂણા છે. એ ત્રણ ખૂણા કોણા છે? એક સ્ત્રી, ધન અને પુત્ર. દુનિયાની અંદર તમે દ્રષ્ટિ કરીને જોજો, આખી દુનિયાની અંદર માણસ છે એ ત્રણ વસ્તુની અંદર ફસાયેલો છે, સ્ત્રી, ધન અને પુત્ર. કેટલી આસક્તિ, કેટલો મોહ. અહીંયા સંતો કથા કરતા હોય કે ભાઈ આ સંસાર ખોટો છે, કરોડો લોકો એની અંદર ફસાઈ ગયા છે. ગમે એટલી જ્ઞાનની વાતો અમે કરીએ, ઘરે જાઓ, ઘરવાળી પાણીનો ગ્લાસ આપે એટલે બધું ભૂલાઈ જાય. થાય છે કે નહીં? હાચો કેજો. ગમે એટલી જ્ઞાનની વાતો આપણે સાંભળીને ગયા હોઈએ, ભાઈ આ આસક્તિ જેવી છે ને. એટલા માટે જે ભગવાનનો ભક્ત આ ત્રિકોણનું ધ્યાન કરે, જો ભગવાનની આ હેતરૂપી માયા છે. મહારાજે પંચાળાના ત્રીજામાં પણ આને આ વાત કરી છે, હેતરૂપી મહારાજ કે એવી અમારી માયા છે કે ભલભલા જીવમાં બંધાઈ જાય છે. પણ આ ટ્રાયંગલમાંથી જો એને મુક્ત થવું હોય એને કાયમ ત્રિકોણનું ધ્યાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે વ્યોમ.
કે જે ભક્ત વ્યોમનું ધ્યાન કરે એ આકાશ જેમ નિર્લેપ છે, આકાશને જેમ લેપ લાગતો નથી, એમ જે ભગવાનનો ભક્ત વ્યોમનું ધ્યાન કરે એને કોઈ પણ આવરણ આડું આવતું નથી, એની એટલી સ્થિતિ થઈ જાય કે પોતે નિરાવરણ દ્રષ્ટિ સુધી પહોંચી જાય છે. ત્યાર પછી આવે છે ધનુષ્ય. જે ભક્ત ધનુષ્યનું ધ્યાન કરે એ કામાદિક શત્રુ ઉપર વિજય મેળવે અને એને કોઈ અંતઃશત્રુ નડી શકતા નથી, એ નિર્ભય થઈ જાય, પછી એની ચિંતા ભગવાન કરે. એ નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે દાદા ખાચર હોય, એના કામ કરવા હોય તો પોતાની ચિંતા ન હોય, એ સામડિયો શેઠની ચિંતા થાય, દ્વારિકાથી દોડી દોડીને આવી અને નરસિંહ મહેતાના કામ કરવા પડે, એ દ્વારિકા દેશને દોડીને મીરાબાઈના પણ કામ કરવા પડે અને સ્વામિનારાયણ ભગવાનને દાદા ખાચરના કામ કરવા માટે આવવું જ પડે, કારણ કે આ ભક્તોની સ્થિતિ એટલી ઊંચી હતી, એ બધા ચિહ્નોનું ધ્યાન કરતા, ભગવાનના ચરણનું ધ્યાન કરતા, એના પ્રતાપે એટલી સામર્થ્ય આવી હતી કે ખુદ ભગવાનને એમના કાર્ય કરવા પડે. ત્યાર પછી આવે છે ગોપદ. જો આકાર કેવો છે, સંસાર કેવડો મોટો છે, તમે દ્રષ્ટિ કરો, જો હજારો લાખો કિલોમીટર દોડતા જાઓ તો સંસારનો ક્યાંય પાર આવે? કેવડો મોટો સંસાર છે, પણ જે ભગવાનનો ભક્ત ગોપદનું ધ્યાન કરે એ ગોપદના ધ્યાનથી સંસાર છે ગાયના પગલા જેવો થઈ જાય છે ને સંસારને સરળતાથી તરી જાય છે. સાચો કહીએ ને તો સંસારનો વ્યાખ્યા એટલી જ કે હર્ષ અને શોક. તમને જે પસંદગીવાળી વસ્તુ મળે, તમે ધારો એ વસ્તુ મળે, એમાં તમને શું હર્ષ થાય? સરસ મજાનો જો નોટ 4 નીકળ્યો છે અને તમે નક્કી કરો કે નોટ 4 મને જોઈએ છે અને નોટ 4 તમને મળી જાય તો કેટલો આનંદ થાય. એની નોટ 4 જો ચોરાઈ જાય, ગુમ થઈ જાય તો કેટલો આપણને શોક થાય. બસ આ સંસાર છે. એક પદાર્થ આપણને પ્રાપ્ત થાય એમાં આપણને હર્ષ થાય, આનંદ થાય, અને એને પદાર્થ જ્યારે વિલીન થઈ જાય ત્યારે આપણને શોક થાય છે. પણ વાસ્તવિક દ્રષ્ટિ વિચાર કરો તો આપણને જે ગમે અને જે એ મળે એને શું કહેવાય? આનંદ. તમે નક્કી કર્યું હોય કે મને આ જોવે છે ને મળે, એમાં તમને આનંદ થાય, પણ જે મળે અને એમાં જેને આનંદ આવે ને એને સંતોષ કહેવાય. જીવનની અંદર આ બે વસ્તુ યાદ રાખજો, જે મળે એની અંદર આપણને આનંદ લેવાનો છે. આજે દુનિયાની અંદર તમે જુઓ, 5 રૂપિયાવાળાને 10 રૂપિયાની લાલસા હોય, 10 રૂપિયાવાળાને 50 રૂપિયાની, 50 વાળાને 100ની, 100ને 1000ને, 1000ને લાખને, લાખને કરોડની, થાય કે નહીં? એક બહુ પ્રસિદ્ધ ઇતિહાસ છે. આજથી લગભગ 60-70 વર્ષ પહેલાં અમેરિકાનો એક મોટો ઉદ્યોગપતિ, એનું નામ હતું એન્ડ્રુ કાર્નેગી. એ એન્ડ્રુ કાર્નેગીએ સંકલ્પ કર્યો કે મારે 100 અબજ ડોલર ભેગા કરવા છે. મારી પાસે અત્યારે એક રૂપિયો નથી, પણ મારે 100 અબજ ડોલર ભેગા કરવા છે. સાવ ગરીબ પરિસ્થિતિ, પણ નસીબ ઉઘડ્યું. જ્યાં હાથ નાખે ત્યાં પૈસા, જ્યાં હાથ નાખે ત્યાં પૈસા. સ્ટીલથી માંડીને દુનિયાની અંદર જેટલા ઉદ્યોગ કહેવાય એ બધા ઉદ્યોગ એણે કર્યા. સમય જતાં 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 એની અવસ્થા થઈ ગઈ, 10 અબજ ડોલર એણે ભેગા કરી લીધા અને એ કહેવાય કે આખી દુનિયાનો એ ધનપતિ પોતે કહેવાતો. એ વખતના સમયમાં 10 અબજ ડોલર ભેગા તો કરી લીધા, શૂન્યમાંથી એણે કેટલું બધું સર્જન કર્યું અને આટલો એ વ્યક્તિ સક્સેસ થયો. એટલે લોકોને, મીડિયાવાળાને એમ થયું કે ચાલો આ વ્યક્તિ પાસે જઈને ઇન્ટરવ્યૂ લઈ. એટલે એ લોકો બધા આવ્યા અને કીધું કે વી વોન્ટ ટુ ટેક યોર ઇન્ટરવ્યૂ, કે અમે તમારું ઇન્ટરવ્યૂ લેવા માંગીએ છીએ, કે યુ હેવ બીન સક્સેસફુલ ઇન યોર લાઈફ, સો વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધીસ સક્સેસ? તમે આટલા સક્સેસ થયા તમારી લાઈફની અંદર કે અત્યારે તમે દુનિયાના ધનવાનમાં ધનવાન વ્યક્તિ છો, તો આની પાછળનું મોટું રાજ શું છે? ત્યારે એન્ડ્રુ કાર્નેગીએ નિશાસો નાખતા કીધું કે આઈ હેવ બીન નોટ બીન સક્સેસફુલ, આઈ એમ અમોંગ ધ અનસક્સેસફુલ. કે હું કે સક્સેસ નથી થયો, હું તો સાવ અનસક્સેસ છું. ઇન્ટરવ્યૂ વાળાને મનમાં એમ થયું કે આ શું? જે વ્યક્તિ અત્યારે દુનિયાનો ધનવાનમાં ધનવાન વ્યક્તિ કહેવાય છે, આટલી એની પાસે સંપત્તિ છે, છતાંય એમ કહે છે કે હું સાવ અનસક્સેસ છું. અરે તમે તો યુનિક કામ કર્યું છે. કાંઈ યુનિક કર્યું નથી. કેમ કે મારી ઈચ્છા હતી કે હું 100 અબજ ડોલર ભેગા કરું, પણ 10 અબજ ડોલર ભેગા કરી શક્યો. મારા જેવો કોઈ નિષ્ફળ નથી. એક દ્રષ્ટિ વિચાર કર્યો તો ભક્તજનો, વી આલ ઓર એન્ડ્રુ કાર્નેગી નથી આપણે બધા એન્ડ્રુ કાર્નેગી છીએ.
જેટલું આપણને જીવનમાં મળ્યું છે એમાં આપણને સંતોષ નથી, પણ હજી વધારે ને વધારે પ્રાપ્ત કરવાની આપણા મનની અંદર ઝંખના છે. આ આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, આવો દિવ્ય સંપ્રદાય મળ્યો, આવા સાધુ મળ્યા, એના પ્રતાપે આપણે સુખિયા છીએ. નહીતર ભાઈ આપણા પ્રારબ્ધ કેવા હતા ખબર છે? આ પોસ્ટ ઓફિસમાં તમે જાઓ ને કેવો સિક્કો ઊંધો હોય, પણ આમ ટાપ મારો એટલે કેવો સીધો થઈ જાય. આપણા પ્રારબ્ધ એવા નબળા હતા, પણ સ્વામિનારાયણ ભગવાનનો આપણને ભેટો થયો ને આપણા બધા કાર્ય સફળ થઈ ગયા. કોઈની વિચાર કર્યો હતો આજે વાગડની અંદર તમે હોત અને વાડીઓની અંદર કામ કરતા હોત તો આટલા સક્સેસ થાત? તમે મુંબઈની આવી મુંબઈ નગરીની અંદર આવીને આવું રાજ કરો છો, ત્યારે આવા સુંદર બંગલા થઈ ગયા, ઘરની ગાડીઓ થઈ ગઈ. થાત ભાઈ, આ સત્સંગ ભેગો રાખ્યો છે, આ સંતોની કૃપા થઈ છે ને ભાઈ, એટલે આપણે આટલા આગળમાં આગળ વધ્યા છીએ. યાદ રાખજો, ભૂતકાળને ક્યારે ભૂલતા નહીં. આપણો ભૂતકાળ કેવો હતો, ભૂતકાળ યાદ રહેશે તો આપણું ભવિષ્ય ઉજળું છે. એટલા માટે ભક્તો, આ પવિત્ર મહોત્સવ અંતર્ગત એટલું કહેવાનો ચોક્કસ મન થાય કે જ્યારે 16 ચિહ્નને જ્યારે આપણે લઈને જ બેઠા છીએ ત્યારે અર્ધચંદ્રનો કેટલો પાવર છે, કે અર્ધચંદ્રના ધ્યાનથી અંતરની અંદર શાંતિ થાય. આદિ વ્યાધિ અને ઉપાધિ એ બધા તાપથી ભગવાનનો ભક્ત છે મુક્ત થઈ જાય. અને છેલ્લે આવે છે કળશ, સરસ મજાનો સુંદર કળશ, કે એ કળશની અંદર અમૃત છે. એ અમૃતનું પાન કર્યા પછી બીજા બધાય પીણા ગુણ થઈ જાય. તમે થમ્સઅપ પીઓ કે કોકા કોલા પીઓ કે માઝા પીઓ કે કોઈ પણ પીઓ, એનો આનંદ તમને થોડીક વાર હોય, આ એ પછી થોડી વાર ટાઢક કરે કે ન કરે, પણ આ કળશની અંદર એવું અમૃત સમાયેલું છે કે એક વખત એ અમૃતનું પાન કરો એટલે દુનિયાના બીજા એકે પીણા જોયા ગમે નહીં. એક વખત ભગવાનની મૂર્તિનો રસ પીએ પછી સંસાર વ્યવહારની અંદર ક્યાંય આસક્તિ રહે નહીં. જો તમે બંધિયાના ડોસાભાઈનો પ્રસિદ્ધ ઇતિહાસ, આપણે બધાએ સંસારની અંદર રહેલા છીએ, આ જો આપણા સંપ્રદાયની અંદર જૂના જૂના ભક્તોને યાદ કેમ કરીએ છીએ? કારણ કે એમના જીવન એટલા ઉજ્જવળ અને પવિત્ર હતા કે સંસારની અંદર રહેવા છતાં પણ કેવાય નિર્લેપ હતા. અને એ વખતે એમની ગોળની ફેક્ટરીઓ, હા, ડોસાભાઈની ગોળની ફેક્ટરી, હજી તો સવારનો સમય થાય, ઉઠીને સીધા ગોળની ફેક્ટરીએ જાય, દાંતણીઓ પડ્યું હોય અને સીધા પેઢી આવીને કેટલી ઇન્કમ, કેટલી આવક જાવક બધો હિસાબ લખે. હજી તો પૂજા ના કરી એના પહેલાં આપણને એમ થાય કે આ માણસ આટલો બધો ડૂબેલો કે હજી એને નાવાનો ટાઈમ મળતો નથી. પણ ઘટના કેવી બને જુઓ, એક બંધિયાના વાણિયાઓ, એ વાણિયાઓ કોઈ સત્સંગ નહીં, બધાએ મહારાજ પાસે આવ્યા. ગઢપુરની અંદર કંઈક પ્રસંગ હશે લગ્નનો, એટલે લગ્નના પ્રસંગે આવ્યા હશે અને એમ થયું કે દુનિયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે છે, ચાલો જરાક જોઈ તો આવીએ. એ બધા મહારાજની પાસે આવ્યા, મહારાજે બધાને આશીર્વાદ આપ્યા અને કીધું કે કેમ અમારા ડોસાભાઈ બરોબર છે ને, અમારું બરાબર ભજન તો સત્સંગ તો કરે છે ને, એટલે ગામમાં રહેતો તો આપણને ખબર જ હોય કે કોણ કેવો છે. એટલે ઓલા વાણિયા કે મહારાજ તમે એમ કહો છો કે ડોસાભાઈ અમારો સત્સંગી છે સત્સંગી છે, પણ મહારાજ અમે તો એમ કહી કે ગળા સુધી ડૂબેલા છીએ, તમારો ડોસો થઈ તો ચોટી સુધી ડૂબેલો છે, કે એને ક્યાં તમારો ભજન કરવાનો ટાઈમ મળે. મહારાજ કે હોય જ નહીં, કે અમારો ભક્ત થયા પછી અમારું ભજન નિયમ ધર્મ બધો એનો ટાઈમ સર થતું હોય. મહારાજ અમે કહીએ છીએ વાત સાચી છે. મહારાજ કે હોય જ નહીં, અમારા ભગતને અમને ખબર હોય. મહારાજ લગાવો શરત, શરત લાગી અને મહારાજ કે સાંભળી લો, એ ડોસાભાઈને અમે સાધુ કરીએ તો હે એ સાધુ થાય, હે આટલો ગળા ડૂબ માણસ ચોટી સુધી ડૂબેલા માણસને એ સાધુ થાય. મહારાજ કે બોલો અમે કરી દઈ તો, ઓલા બધા વાણિયાઓ કે તો અમારે સત્સંગી થવું લાગી શરત, આવો એકરાર થયો. અને મહારાજે થોડા સમય પછી ચિઠ્ઠી લખ્યો, સવારનો સમય અને ડોસાભાઈની ડેઈલી રૂટીન, પેઢી ઉપર આવી અને હિસાબ કરે છે. અને ભગુજી આવ્યા, કાગળ આપ્યો અને કાગળમાં લખેલું હોય તો હતું કે સૂતા હોય તો બેઠા થઈ જાજો, બેઠા હોય તો ઊભા થઈ જાજો અને ઊભા હોય તો સીધી ગઢડાની વાટ પકડી લેજો. અને જેવો કાગળ વાંચ્યો સીધી ગઢડાની વાટ પકડી લીધી. અહીંયા ઘરે કોઈને પૂછવાય ન રહ્યા, પેઢી ઉપર કોઈને બેસાડીએ ન ગયા કે આટલા ગોળના ગાડા આવે છે, આટલા ગયા ને આટલા આવશે, એનો હિસાબ કરવાય ન રહ્યા, સીધી ગઢડાની વાટ પકડી લીધી. મહારાજ પાસે આવ્યા, મહારાજને કીધું બોલો મહારાજ. મહારાજ કે તમારે સાધુ થવાનું છે, તમને મંદિરમાં સાંતો કહેતો, ઘરે જવા નથી, થોડા દિવસ સાધુ થઈને. સ્વામી તમારે વાતો કરવું રખડી પડશે, બધા દુકાનો મોટી માંડીને બેઠા. આપણામાં ને એ ભક્તોના જીવનની અંદર એટલો જ ફરક છે કે સંસાર આપણામાં રહે છે જ્યારે બધા ભક્તો સંસારની અંદર રહેતા હતા. મહારાજને વાત કરી કે મહારાજ બોલો તમે જે કહો એ પ્રમાણે. મહારાજ કે સાધુ થવાનું છે. ભલે મહારાજ,
ઘરે પૂછવા ના ગયા, નહીં તો કહી શકત ને મહારાજ તમારે વાતો કરવી છે, ત્યાં ગોળની ફેક્ટરી કોણ હલાવશે? અરે ભાઈ હું એમ કહું, જેનું ગાડું ભગવાન હકાવતા હોય ને એને પછી સંસારની ચિંતા હોય નહીં. બ્રહ્માનંદ સ્વામી જુઓ, મુક્તાનંદ સ્વામી જુઓ, નિષ્કુળાનંદ સ્વામી જુઓ, બધા એક એક દીકરા હતા હો. હા, નંદ સંતોના જીવનમાં જોશો ને લગભગ તમને એક એક દીકરા મળશે જોવા. અને એક એક દીકરા સાધુ થઈ ગયા હતા. અને જેનો દીકરો સાધુ થાય ને એના પરિવારની જવાબદારી ખુદ ભગવાન સ્વામિનારાયણ લે છે. ભાઈ થઈ ગયા સાધુ. અને આ બાજુ વાણિયા થોડા સમય થયા પછી આવ્યા હો પાછા ગઢપુર, મહારાજના દર્શન કર્યા. મહારાજ કે વાણિયા અહીંયા અહીંયા બધા, આ મોટા પેટવાળાને ઓળખો, આ તો બ્રહ્માનંદ હોય એમ લાગે છે, આ ઓલા ચશ્માવાળા જાડા સ્વામી, કે આ નિત્યાનંદ સ્વામી, આ સતાર લઈને બેઠા એ વગાડનારા, આ પ્રેમાનંદ સ્વામી, આ બાજુ બેઠા એ કોણ છે, કે આને તો ક્યાંક જોયો એમ લાગે છે, કે અને જોયો તો આ તો બંધિયાના ડોસાભાઈ. અને વાણિયાની આંખ ફાટી ગયું કે આ સાધુ થઈ જાય માણસ. મહારાજ કે કામ એ કહેતા હતા કે નહીં, કે અમારો ભક્ત હોય, ગમે એટલી સંસાર વ્યવહારની અંદર રહેતો હોય, ગમે એટલી પ્રવૃત્તિ કરતો હોય, પણ અમારા એક ઓર્ડરે સંસાર મૂકી નહીં આવી જાય. વાણિયાઓને ભાઈ કાન પકડવા પડ્યા. અને બધાએ વાણિયાઓ સત્સંગી થયા ને ભજન કર્યું. એટલે કહેવાય કે જે ભગવાનનો ભક્ત કળશનું ધ્યાન કરે એના માટે પછી સંસાર વ્યવહારની અંદર ક્યાંય આસક્તિ રહે નહીં. એ લોધિકાના અભયસિંહ દરબાર 6-6 કલાક સુધી ભગવાનનું ધ્યાન કરે, ખાલી એક વખત ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો તો કેવા એમના કર્મ હતા, ભાઈ બધા કર્મમાંથી મુક્ત થઈ અને ધ્યાની ભક્ત બની ગયા. અને છેલ્લામાં છેલ્લું ચિહ્ન આવે છે હવે ઉર્ધ્વરેખા, કે ઉર્ધ્વરેખાનો જે ભગવાનનો ભક્ત ધ્યાન કરે એ ભક્તની ગતિ ઉર્ધ્વ ગતિ થાય છે. આપણી જીવનની અંદર કેટલી વખત કરોડો જન્મથી આપણી અધોગતિ થતી આવે છે, પણ ભાઈઓ આ જન્મ આપણને એવો મળ્યો છે, ઉર્ધ્વરેખાનું ધ્યાન કરી લેજો. આ છેલ્લો જન્મ છે એમ માની અને આપણે આપણા જીવનની ઉર્ધ્વગતિ કરવાની છે. બસ એક વખત ઉર્ધ્વગતિ થઈ જશે પછી ક્યારેય આ સંસારની ભવાટીમાં આવવું નહીં પડે. અને આ ઉર્ધ્વરેખાનો એટલો પાવર છે કે ભગવાનના ભક્તનો યથાર્થ મહિમા સમજાય છે. ટૂંકમાં આ 16 ચિહ્નનો સાર તમને કહી દઉં કે આટલી વસ્તુ પ્રાપ્ત થાય. જો તમને જોતી હોય તો આનું પાલન કરવું પડશે. રોગ ગમે એવો થયો હોય પણ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન આપે તેના તમારે ફોલો કરવું જ પડે તો તમારો રોગ જાય. એમ તમને જીવનની અંદર આટલી વસ્તુ જોતી હોય તો તમારે આ ચિહ્નોના ધ્યાન કરવા પડે. ગણતા આવજો, આ 16 ચિહ્નના જે ધ્યાન કરે એને તો સૌથી પહેલામાં પહેલી સંપત્તિ મળે. આ તો ફાયદો નથી ભાઈ, ઘરે બેઠા ખાલી એ 16 ચિહ્નનું ધ્યાન કરીને સંપત્તિ આવતી હોય તો સવારે વહેલા ઉઠીને કોણ દુકાને જાય? સંપત્તિ મળે, કામનો નાશ થાય, કુટુંબ પરિવારમાંથી મોહ ટાળી નાખે, આવું કોણ કરે? આ તો સ્વામી તો ઘરમાંથી કઢાવશે કે છે. કુટુંબ પરિવારમાંથી મોહ ટાળી નાખે, ભગવાનની મૂર્તિ દેખાય, ભગવાનમાં પ્રેમ થાય, ત્રણ દેહથી પર થઈ જવાય, અંતરમાં શાંતિ થાય અને છેલ્લે ભગવાન વિના બીજું બધું હરામ થઈ જાય. વાલા ભક્તજનો, આ પાવર છે આપણા 16 ચિહ્નનો. અને જ્યારે આવો સુંદર મહોત્સવ આપણને પ્રાપ્ત થયો છે ત્યારે આવા પવિત્ર દિવસે એક એવો સંકલ્પ કરીએ કે 16 વર્ષ જ્યારે પારલા મંદિરને થયા છે અને 16 શાબ્દી મહોત્સવની અંદર 16 ચિહ્નનો મહિમા જ્યારે અહીંયા કહેવાતો હોય ત્યારે આપણા મનની અંદર પણ સંકલ્પ કરીએ કે આટલા સમય સુધી કદાચ આપણે ચરણો ધ્યાન કરતા હોઈએ, ન કરતા હોઈએ, ચિહ્નનું ધ્યાન કરતા હોઈએ કે ના ધ્યાન કરતા હોઈએ, વધારે નહીં તો 2-5 મિનિટ સવારે ભગવાનના ચિહ્નનું ધ્યાન કરશો ને તો એ તમારા બધા વાલા ભક્તજનો સંકલ્પ પૂર્ણ થઈ જશે. બસ એટલું જ કહી અને આ વ્યાખ્યાન મારાને ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય.